હેલો ફ્રેન્ડ્સ, ગયા લેક્ચરની અંદર આપણે સમુદાય વિશે ભણવાનું શરૂ કર્યું. ભારતીય સમુદાયો જોયા. ત્રણ પ્રકારના સમુદાયો છે. આપણે એમાંથી પહેલું સમુદાય શરૂ કર્યું હતું ધાર્મિક સમુદાય. ધાર્મિક સમુદાયોની અંદર મેં તમને બે સમુદાયો વિશે કમ્પ્લીટ નોલેજ આપી દીધું. જે પણ સમજાવવું હતું બધું સમજાવી દીધું. એક હિન્દુ સમુદાય અને બીજું મુસ્લિમ અથવા ઇસ્લામ સમુદાય, બંને વિશે તમે સમજી ચૂક્યા છો. આજે આપણે બાકીના સમુદાયો જોઈશું, એટલે ધાર્મિક સમુદાયો જે બાકી રહેલા છે એ બધા આજે આપણે પૂરા કરીશું. તો જુઓ, ધાર્મિક સમુદાયની અંદર ત્રીજું જે સમુદાય છે એ છે ખ્રિસ્તી સમુદાય. ખ્રિસ્તીને તમે લોકો ક્રિશ્ચિયન પણ કહેતા હો છો, બરાબર? તો જુઓ, ભારતમાં હિન્દુ મુસ્લિમ ધર્મની વસ્તી કરતા ખ્રિસ્તીઓની વસ્તી ખૂબ ઓછી, એટલે 2.30% છે. ભારતમાં તેઓ ગોવા, મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશ, કેરળ અને તમિલનાડુમાં મોટે ભાગે રહેલા છે. યાદ રાખજો ક્યાં ક્યાં રહેલા છે. ગોવા, મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશ, કેરળ અને તમિલનાડુ. એટલે ખ્રિસ્તી એટલે ક્રિશ્ચન લોકો જે ચર્ચમાં પોતાની જે આ જેમ આપણે પૂજા કરીએ એમ એ જે પ્રેયર કરતા હોય છે ચર્ચમાં કરતા હોય છે, બરાબર? તો ગોવાની અંદર, મહારાષ્ટ્રની અંદર, અરુણાચલ પ્રદેશ, કેરળ અને તમિલનાડુમાં મોટા ભાગે ખ્રિસ્તી લોકો જોવા મળે છે. ભારતીય ખ્રિસ્તીઓ મુખ્યત્વે રોમન કેથલિક અને પ્રોટેસ્ટન્ટ તેમજ અન્ય સાંપ્રદાયિક ચર્ચમાં વિભાજિત થયેલા છે. હવે ચર્ચના અલગ અલગ ટાઈપ્સ હોય છે એમનામાં, જે જેમ આપણામાં હિન્દુઓમાં જ નાના નાના વિભાગો પડેલા છે કે આ જ્ઞાતિનો માણસ, પેલી જ્ઞાતિનો માણસ, એવી રીતે ક્રિશ્ચિયન્સની અંદર પણ આ જે તમે જુઓ છો રોમન કેથલિક અને પ્રોટેસ્ટન્ટ અને અન્ય સાંપ્રદાયિક ચર્ચ હોય છે એ અલગ અલગ ચર્ચમાં એ લોકો વિભાજિત થયેલા છે, બરાબર? તો આ નામ છે એમના સમુદાયોના, એટલે સમુદાયની અંદર જે નાના નાના સમૂહો હોય એમના નામ છે આ, એટલે યાદ રાખી દેજો. એટલા માટે મેં અહીંયા અંડરલાઈન પણ કરી છે. બાઇબલ તેમનું ધર્મ પુસ્તક છે, બરાબર? યાદ રાખજો, બાઇબલ જે છે એમનું ધર્મ પુસ્તક છે. પછી ખ્રિસ્તી ધર્મમાં ઈસુ ખ્રિસ્તને ઈશ્વરના પૈગંબર તરીકે માનવામાં આવે છે. આજે અહીંયા ઈશ્વરના પૈગંબર એટલે દૂત, બરાબર? કે ભગવાને મોકલેલું કોઈ વ્યક્તિ કે જે બધાને કંઈક ને કંઈક શીખવાડશે. અંગ્રેજોમાં પણ એવું હતું, જેવી રીતે આપણામાં હતા, જેમ નારદ હતા કે પછી બીજા જે પણ દૂતો આવતા હતા, દુનિયામાં આવતા હતા અને કંઈક ને કંઈક શિખામણ આપીને જતા હતા કે ભગવાનનું જે નામ છે એના તરફ પોતાનું મન લગાવો, ભગવાનની ભક્તિ તરફ મન લગાવો. એવી જ રીતે ક્રિશ્ચિયન લોકો એટલે ખ્રિસ્તી લોકોમાં પણ આવા પૈગંબરો આવતા હતા, બરાબર? એક ખલીલ જિબ્રાન પણ હતા કે જે પૈગંબર તરીકે એમને માનવામાં આવતું હતું. સૌથી મોટા પૈગંબર એ ઈસુ ખ્રિસ્તને માનવામાં આવે છે, ભગવાનના પૈગંબર તરીકે એમને માનવામાં આવે છે. તેમના ધર્મસ્થાનને ચર્ચ તરીકે ઓળખવામાં આવે છે. આ તો તમને ખ્યાલ જ હશે કે એમના ધર્મસ્થાનને આપણે ચર્ચ કહીએ છીએ. હવે ખ્રિસ્તી ધર્મના મુખ્ય ત્રણ સિદ્ધાંતો છે. આ બહુ જ IMP ક્વેશ્ચન છે. પરીક્ષામાં ખ્રિસ્તી ધર્મની શોર્ટ નોટ પૂછાય, એટલે જો આ ત્રણ સિદ્ધાંતો ના લખો તો પૂરેપૂરા માર્ક્સ જ ના મળે. એટલે આ ત્રણ સિદ્ધાંતો ખાસ ધ્યાન રાખો. એક તો ઈશ્વરના પુત્ર અને સંદેશાવાહક તરીકે ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા અને વિશ્વાસ, કે જે પણ માણસ છે ઈશ્વરનો પુત્ર છે અને સંદેશાવાહક તરીકે ઈસુ ખ્રિસ્ત એટલે આ ઈસુ, બરાબર? કે એમને જે ભગવાન છે એમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જરૂરી છે. એમણે જે પણ કીધું છે સત્ય કીધું છે, એટલે એમાં વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી છે. બીજું છે સિદ્ધાંત સેવા. લોકોની સેવા કરો, પ્રાણીઓની સેવા કરો, દરેક જીવની સેવા કરો. અને ત્રીજું છે પડોશી પ્રત્યે પ્રેમ અને સહિષ્ણુતા. અહીંયા પડોશી એટલે આખે આખા વર્લ્ડની વાત કરી છે, આખી આખી દુનિયાના જેટલા બી લોકો છે એમના પ્રત્યે પ્રેમ અને સહિષ્ણુતા રાખવી જોઈએ. આ એમના ત્રણ સિદ્ધાંતો હતા. ભારતમાં કેથલિક સંપ્રદાયના ખ્રિસ્તીઓની સંખ્યા વધુ છે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ લાઈન છે કે જે કેથલિક સંપ્રદાયના ખ્રિસ્તીઓ છે એ ભારતમાં વધારે જોવા મળે છે. જો રોમન કેથલિક અને પ્રોટેસ્ટન્ટ, પ્રોટેસ્ટન્ટની સંખ્યા એટલી નથી પણ કેથલિકની વધારે છે. ખ્રિસ્તીઓના ધર્મને, ધર્મગુરુને પોપ કહે છે. યાદ રાખજો, દરેકના ધર્મગુરુનું નામ યાદ રાખવાનું છે. ઇસ્લામના જે હતા એમને ઇમામ, અહીંયા જે ખ્રિસ્તી છે એમને પોપ, બરાબર? ખ્રિસ્તીના જે ધર્મગુરુ છે એમને પોપ કહે છે, જે પ્રત્યેક ધાર્મિક બાબતોમાં મહત્વની ભૂમિકા ભજવે છે. પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયમાં જુદા જુદા ચર્ચ મહત્વના હોય છે.
કેથલિક સંપ્રદાયના ખ્રિસ્તીઓ ધાર્મિક તીર્થયાત્રા કરે છે. તેમના ધાર્મિક સ્થળ મુંબઈ અને કેરળનું અર્નાકુલમ છે. યાદ રાખજો, એમના જે ધાર્મિક સ્થળમાં મુખ્ય સ્થળ હોય છે એ મુંબઈ અને કેરળનું અર્નાકુલમ. યાદ રાખજો, અહીં અંડરલાઈન નથી કરી પણ તમે લોકો યાદ રાખજો આને. રોમન કેથલિક ખ્રિસ્તીઓમાં ચર્ચમાં બિશપ દ્વારા જુદી જુદી પવિત્ર વિધિ કરવામાં આવે છે. જેમ આપણે બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણ અલગ અલગ વિધિઓ કરે, એવી રીતે ખ્રિસ્તીઓમાં એટલે રોમન કેથલિક ખ્રિસ્તીઓમાં બિશપ એટલે એમના જે હેડ હોય છે ત્યાંના જે મેન જેને લોર્ડ કહેવાય છે, બિશપ દ્વારા જુદી જુદી પવિત્ર વિધિ કરવામાં આવે છે. લગ્નની વિધિ ચર્ચામાં પાદરી દ્વારા થાય છે, બરાબર, કે જે લગ્નની વિધિ ચર્ચા છે એ પાદરી કરતો હોય છે ત્યાંનો, બરાબર. નાતાલ, ઈસ્ટર, ગુડ ફ્રાઈડે વગેરે તેમના તહેવારો છે. યાદ રાખજો એમના તહેવારોના નામ, નાતાલ, ઈસ્ટર. હવે ઈસ્ટર હું તમને કહી દઉં શું છે, સૂર્ય પૂર્વ દિશામાંથી ઉગે છે, બરાબર. તો એવો એક તહેવાર એમનામાં મનાવવામાં આવે છે ઈસ્ટર નામનો, કે જેમાં કંઈક એગનું કંઈક મહત્વ હોય છે, બરાબર. તો એ ઈસ્ટર નામનો તહેવાર છે અને ગુડ ફ્રાઈડે પણ તમે જાણો છો, બરાબર. ઈસ્ટર થોડોક અમુક 2-3 મહિના પહેલા જ ગયો, બહુ સારો તહેવાર હોય છે. બધા લોકો પોતાના ઘરે એગની ઉપર ડિઝાઇન દોરતા હોય છે, ઈંડાની ઉપર ડિઝાઇન દોરતા હોય છે, બરાબર. તો એ ઈસ્ટર છે. તો આ હતો ખ્રિસ્તી સમુદાય, બરાબર. તો ખ્રિસ્તી ધર્મ પછી આવે છે જૈન સમુદાય, બરાબર. તો જૈન સમુદાય આપણા ગુજરાતમાં ખાસ વધારે જોવા મળે છે, તમે જોયા જ હશે. ભારતમાં જૈન ધર્મના અનુયાયીઓની સંખ્યા ઓછી છે, હા, બરાબર. જે જૈન ધર્મના અનુયાયીઓ છે એમની સંખ્યા ઓછી, સૌથી વધારે તો હિન્દુઓ જ છે, પણ તમારે યાદ રાખવાનું છે તેઓ મોટે ભાગે ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં રહે છે, બરાબર. આ યાદ રાખો, ગુજરાતમાં તો જોવા મળે છે તમે રહો છો એટલે, પછી મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ રહે છે. ભારતના પ્રાચીન ધર્મોમાં જૈન ધર્મની ગણના થાય છે. યાદ રાખજો, પ્રાચીન ધર્મોમાં જૈન ધર્મની પણ ગણના થાય છે. જેમ હિન્દુ એ આપણો પ્રાચીન ધર્મ છે, એવી રીતે જૈન ધર્મ પણ પ્રાચીન ધર્મોમાં એની ગણના થતી હોય છે. જૈન ધર્મમાં 24 તીર્થંકરો હતા. તીર્થંકરો એટલે અલગ અલગ જગ્યાએ જઈને ઉપદેશ આપે એવા લોકો. જૈન ધર્મમાં એવા 24 તીર્થંકરો હતા, જેમાં પહેલા જે તીર્થંકર હતા એમનું નામ ઋષભદેવ હતું, અને જે 24માં એટલે છેલ્લા જે તીર્થંકર હતા એમનું નામ મહાવીર સ્વામી હતું. તમે દેરાસરમાં જશો તો 24 24ના દર્શન પણ કરી શકો છો, અને મહાવીર સ્વામીનું જે પ્રભુત્વ છે વધારે જોવા મળે છે. જૈન સમુદાયમાં શ્વેતાંબર અને દિગંબર એવા બે વિભાગો છે. યાદ રાખો, જૈન સમુદાયમાં કેટલા બે વિભાગો, એક શ્વેતાંબર અને દિગંબર. દિગંબર એટલે વસ્ત્ર ન પહેરનાર, એવા બે વિભાગો છે. હિન્દુ ધર્મની જેમ જૈન ધર્મ આત્મા, કર્મનો સિદ્ધાંત અને જીવન મૃત્યુમાં માને છે. યાદ રાખજો, આમનું પણ હિન્દુ ધર્મ જેવું જ એક સિસ્ટમ છે. શેમાં માને છે? એક તો આત્મા, કર્મનો સિદ્ધાંત અને જીવન મૃત્યુમાં માને છે. ઉપવાસને સ્વશુદ્ધિ માટેની તપસ્યા ગણે છે. ઉપવાસ એટલે સ્વશુદ્ધિ. હવે કેવી રીતે? તો તમે ઉપવાસ કરો તો તમે અન્નનો ત્યાગ કરો છો, બરાબર. અને એની સાથે સાથે ઉપવાસનો ખરો અર્થ એવો છે કે ગુસ્સો છે, ઈચ્છાઓ છે, એ બધાનો ત્યાગ કરવો, એને ઉપવાસ કહેવાય. હકીકતમાં ફક્ત અન્નનો ત્યાગ એ ઉપવાસ નથી. ઉપવાસની અંદર જેમ ગુસ્સો છે, પછી પોતાની જે ઈચ્છાઓ છે એ બધાનો ત્યાગ કરવો એ ઉપવાસ છે. તો જે જૈન લોકો છે એ ઉપવાસને સ્વશુદ્ધિ માટેની તપસ્યા ગણે છે, બરાબર. વૈચારિક શુદ્ધિ માટે માનસિક શિસ્તને મહત્વ આપે છે, બરાબર. માનસિક શિસ્ત, મેન્ટલી ડિસિપ્લિન, બરાબર, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ. જ્યારે પણ વિચારોને શુદ્ધ કરવું હોય ત્યારે તમારે પોતાના મનને શિસ્ત શીખવાડવું પડે. તમારું મન ઘણી બધી ઈચ્છાઓ ઉત્પન્ન કરશે, પણ તમારે મનને સમજાવવાનું છે કે આ ઈચ્છા યોગ્ય છે, આ ઈચ્છા યોગ્ય નથી, બરાબર. તો એને માનસિક શિસ્ત કહેવાય. માનસિક શિસ્ત એટલે ભલે મન કહેતું હોય કે આ ઈચ્છા કરવી છે, પૂરી કરવી છે, પણ ના પાડવી, કારણ કે એ ઈચ્છા સમાજ વિરોધી પણ હોઈ શકે છે અને પોતાના વિરોધી પણ હોઈ શકે છે. એટલા માટે એ વૈચારિક શુદ્ધિ માટે માનસિક શિસ્તને મહત્વ આપે છે. તેમનું ધાર્મિક પુસ્તક કલ્પસૂત્ર છે. યાદ રાખજો, એમનું ધાર્મિક પુસ્તક કયું છે? કલ્પસૂત્ર. તેઓ અનેકાંતવાદ, પરલૌકિકવાદ, અહિંસા, કર્મ, ધર્મ, મોક્ષ, સત્ય, અસ્તે, અપરિગ્રહના તત્વના જ્ઞાનમાં માને છે, બરાબર. તો હવે દરેકને સમજીએ કે અનેકાંતવાદ એટલે કોઈ વસ્તુને એક જ રીતે ન જોવી.
દાખલા તરીકે કોઈ વસ્તુ છે તો આપણે એનું એક જ સ્વરૂપ માનીએ છીએ, પણ દરેક વસ્તુના બે સ્વરૂપો છે. દાખલા તરીકે આપણે વ્યક્તિ છીએ તો આપણા પણ બે સ્વરૂપો છે, જેમ બહારનું જે છે એ શરીર છે, પણ આપણી અંદર આત્મા છે, બરાબર? તો એને અનેકાંતવાદ કહેવાય. પછી પરલૌકિકવાદ. પરલૌકિકવાદ એટલે મૃત્યુથી પણ એક અલગ પ્રકારની દુનિયા છે એવો એક વિશ્વાસ હોવો, કે માણસ એક જેમ જીવન છે તો જીવન છે અને મૃત્યુ છે, બરાબર? તો એ બંને વચ્ચે પણ એક દુનિયા છે, એક અલગ પ્રકારની દુનિયા. જો માણસ ધ્યાનમાં બેસે અને દરેક વસ્તુનો ત્યાગ કરે તો એ દુનિયાના દર્શન કરી શકે છે, એવું એમનું માનવું છે, એને પરલૌકિકવાદ કહેવાય. બધા જૈન ધર્મના અમુક સિદ્ધાંતો છે. પછી અહિંસા કર્મ, કે જે પણ કર્મ કરો એમાં હિંસા ના થવી જોઈએ, બહુ નાની નાની વાતનું ધ્યાન રાખવામાં આવે છે. પછી ધર્મ એટલે પોતાની જે ડ્યુટી છે. મોક્ષ, સત્ય, અસ્તેય. અસ્તેય એટલે પારકાની વસ્તુને પોતાની ન સમજવી, જે બીજાનું છે બીજાનું જ છે, જે પોતાની મહેનતથી કમાયું છે એ જ ખાવું, એને અસ્તેય કહેવાય. અને અપરિગ્રહ. અપરિગ્રહ એટલે જરૂરિયાત કરતા વધુ ઈચ્છા ન પૂરી કરવી. દાખલા તરીકે ભોજન આપણે ખાઈએ છીએ તો ભૂખ હોય એટલું ખાવ નોર્મલ છે, પણ ભૂખ કરતા વધારે ખાવું એને પરિગ્રહ કરવું કહેવાય. પણ એ લોકો અપરિગ્રહમાં માને છે, એટલે જેટલી ભૂખ એટલું ખાવું એને અપરિગ્રહ કહેવાય. તો આ બધા તત્વના જ્ઞાનમાં એ લોકો માનતા હોય છે. ત્યારબાદ આવે છે શીખ સમુદાય, એટલે પંજાબી લોકો આપણે જેમને કહેતા હોઈએ. શીખ ધર્મના અનુયાયીઓ મોટે ભાગે ભારતના પંજાબ અને ઉત્તર પૂર્વના પ્રદેશમાં જોવા મળે છે. યાદ રાખજો ક્યાં ક્યાં જોવા મળે છે, પંજાબ અને ઉત્તર પૂર્વના પ્રદેશમાં. શીખ ધર્મ સમતાવાદી અને સમન્વયકારી છે. સમતાવાદી એટલે બધા સાથે સારું, એટલે ઇક્વલ રહેવું, અને સમન્વયકારી એટલે હળીમળીને રહેવું. તેમના ધર્મ ગ્રંથને ગુરુ ગ્રંથ સાહેબ અને ધર્મસ્થાનને ગુરુદ્વારા કહે છે. યાદ રાખજો, એમના ધર્મ ગ્રંથને શું કહેવાય, ગુરુ ગ્રંથ સાહેબ, અને એમના ધર્મસ્થાનને ગુરુદ્વારા કહે છે. તેઓમાં જ્ઞાતિ વ્યવસ્થા જોવા મળે છે, બરાબર? એમનામાં પણ જ્ઞાતિ વ્યવસ્થા છે, જેમાં જાટ, બ્રાહ્મણ, ક્ષત્રિય, કારીગર વર્ગની જ્ઞાતિઓ હોય છે. જ્ઞાતિ વ્યવસ્થામાં કયા કઈ 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 જ્ઞાતિ છે એમનામાં, જાટ, પછી બ્રાહ્મણ, ક્ષત્રિય, કારીગર વર્ગ, આ પ્રકારની જ્ઞાતિઓ હોય છે. શીખ ધર્મ અપનાવનાર નિમ્ન જ્ઞાતિના લોકો મજહબી તરીકે ઓળખાય છે. યાદ રાખજો, શીખ ધર્મમાં પણ નિમ્ન જ્ઞાતિના જે લોકો છે ને, એમને મજહબી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? તેઓને સરદાર કહેવામાં આવતા નથી. જે નિમ્ન જ્ઞાતિના છે એમને સરદાર કહેવામાં આવતું નથી, પણ જે નિમ્નથી ઉપરના છે તમામ, જેમ કે જાટ, બ્રાહ્મણ, ક્ષત્રિય, કારીગર વર્ગ, આમને સરદાર કહી શકાય. જ્યારે નિમ્ન જ્ઞાતિના જે છે એમને મજહબી તરીકે ઓળખાય છે, એમને સરદાર કહેવામાં આવતું નથી. તેઓ જે ધાર્મિક કીર્તન કરે છે તેને ગુરુબાની કહે છે. યાદ રાખજો, એમના ધાર્મિક કીર્તનને શું કહેવાય, ગુરુબાની. ગુરુબાનીનો મતલબ એકચ્યુઅલી વર્ડ છે ગુરુની વાણી, બરાબર? કોઈ ગુરુ હોય અને ગુરુ જે વાણી એટલે જે શબ્દો કહે એને ગુરુબાની કહેવાય છે. તેમનામાં 5 ક નું ખૂબ મહત્વ છે. આ પ્રશ્ન પૂછાય છે ઘણી વખત, એટલે યાદ રાખજો, એમનામાં 5 ક નું ખૂબ મહત્વ છે, જેમાં કેશ, કંગા, કડુ, કચ્છ, કિરપાણનો સમાવેશ થાય છે. કેશ એટલે વાળ, કંગા એટલે કાંસકું, કડુ એટલે જે હાથમાં પહેરવામાં આવે કડુ, પછી કચ્છ અને કિરપાણ, બરાબર? કચ્છનું એક્ઝેક્ટ આઈડિયા નથી, પણ જેમ લંગોટ હોય છે એવું કોઈક વસ્ત્ર હોય છે એને કચ્છ કહેવાય છે. અને કિરપાણ, કિરપાણ એટલે એક ચપ્પુ જેવું હોય છે કે જે એ લોકો યુઝ કરતા હોય છે, જે મોટા ધાર્મિક લોકો હોય, જેમ આપણામાં બ્રાહ્મણો હોય તો એ જેમ તિલક કરતા હોય એવી રીતે એમનામાં જે મોટા લોકો હોય છે, જે પ્યોર શીખ ધર્મનું પાલન કરતા હોય છે, એ કિરપાણ રાખતા હોય, એટલે એક ચપ્પુ જેવું આવે છે, તલવાર જેવું, એને કિરપાણ કહેવાય. તો આ 5 ક નું ખૂબ જ મહત્વ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, યાદ રાખી લેજો. અહીંયા જ વિડીયો પોઝ કરીને મનમાં પાંચે પાંચ નામ કહી દેજો, કેશ, કંગા, કડુ, કચ્છ અને કિરપાણ. શીખ ધર્મમાં લંગરનું આગવું મહત્વ હોય છે. લંગર એટલે સમૂહ ભોજન. એ લોકો દર રવિવારે ગુરુદ્વારાની અંદર કેટલીય જેટલી બી પબ્લિક આવે બધાને ફ્રીમાં ખવડાવતા હોય છે, એઝ અ પ્રસાદી, તો એને લંગર કહેવાય છે. તો એ લંગરનું આગવું મહત્વ હોય છે. અમૃતસરનું સુવર્ણ મંદિર તેમનું ધાર્મિક સ્થળ છે. યાદ રાખજો, એમનું ધાર્મિક સ્થળ કયું છે, અમૃતસરનું સુવર્ણ મંદિર, બરાબર? ફરીથી પંજાબ અને ઉત્તર પૂર્વના પ્રદેશમાં જોવા મળે છે. ગુરુ ગ્રંથ સાહેબ અને ધર્મસ્થાનને ગુરુદ્વારા, એ જે ધાર્મિક કીર્તન કરે છે એને ગુરબાની કહે છે. પછી 5 ક નું મહત્વ,
જેમાં કેશ, કંગા, કડુ, કચ્છ અને કિરપાણનો સમાવેશ થાય છે અને લંગરનું આગવું મહત્વ છે અને એમનું જે ધાર્મિક સ્થળ છે એ ગોલ્ડન ટેમ્પલ એટલે સુવર્ણ મંદિર છે. શીખ ધર્મ પછી બૌદ્ધ સમુદાય તરફ જઈએ તો ભારતમાં શીખ ધર્મના અનુયાયીઓની જેમ બૌદ્ધ ધર્મીઓનું પ્રમાણ પણ ઓછું છે. મોટા ભાગના બૌદ્ધ ધર્મીઓ મહારાષ્ટ્રમાં વસે છે, યાદ રાખજો. ક્યાં જોવા મળે છે? મહારાષ્ટ્રમાં. તે ઉપરાંત ઉત્તર પશ્ચિમ ભારત અને અરુણાચલ પ્રદેશમાં વસે છે, બરાબર? આ પણ યાદ રાખવાનું છે. પહેલા તો મહારાષ્ટ્રમાં સૌથી વધારે, ત્યારબાદ ઉત્તર પશ્ચિમ ભારત અને અરુણાચલ પ્રદેશમાં વસે છે. સમ્રાટ અશોકના સમયમાં ભારતમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો ઘણો થયો હતો. આ પણ યાદ રાખવાનું છે કે ક્યારે બૌદ્ધ ધર્મનો ફેલાવો ભારતમાં સૌથી વધારે થયો હતો? સમ્રાટ અશોકના સમયમાં. બૌદ્ધ ધર્મમાં હીનયાન, મહાયાન અને વિરાજયાન એવા ત્રણ સૈદ્ધાંતિક તફાવતો છે. યાદ રાખજો, હીનયાન, મહાયાન અને વિરાજયાન એ એમના ત્રણ સૈદ્ધાંતિક તફાવતો છે. બૌદ્ધ ધર્મમાં બે સ્તર છે, જેમાં ઉચ્ચ સ્તરના બૌદ્ધોમાં બ્રાહ્મણ, ક્ષત્રિય અને અમુક કક્ષાના ગૃહપતિઓ છે, જ્યારે નિમ્ન સ્તરમાં બૌદ્ધ ધર્મના ધર્માંતરિત થયેલા આદિવાસીઓ અને સીમાંત સમૂહો છે. હવે બે જે સ્તરો છે એમાં પહેલા જે ઉચ્ચ સ્તરના છે તો ઓલરેડી બૌદ્ધ કહેવાય છે, એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય અને અમુક કક્ષાના ગૃહપતિઓ હોય છે. અને જે નિમ્ન સ્તરના એની અંદર કોને કોનો સમાવેશ થાય? તો જે આદિવાસીઓ અથવા સીમાંત સમૂહે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો, પહેલા એ બૌદ્ધ નતા પણ પછી એમણે ધર્મ સ્વીકાર્યો એટલા માટે એ નિમ્ન સ્તરમાં એમનો સમાવેશ થાય છે. સારનાથ, સાંચી, બોધિગયા બૌદ્ધ ધર્મના મહત્વના કેન્દ્રો છે, યાદ રાખજો. સારનાથ, સાંચી અને બોધિગયા તેમના ધર્મગુરુ લામા તરીકે ઓળખાય છે. આ પણ યાદ રાખજો, ધર્મગુરુ તો તમારે બધામાં યાદ રાખવાના છે. એમના જે ધર્મગુરુ છે લામા તરીકે ઓળખાય છે. તેમના ધર્મસ્થાનમાં વિશ્વવિલ હોય છે, બરાબર? કયું વિલ? વિશ્વવિલ એમનું જે ધર્મસ્થાન છે, જેમ કે તમે શીખમાં જોયું ગોલ્ડન ટેમ્પલ, એવી રીતે આમાં વિશ્વવિલ એટલે જેવી ઈચ્છા હોય એવું ચક્ર ફરતું હોય એટલે એને વિશ્વવિલ કહેવાય છે. બૌદ્ધ ધર્મસ્થાનને બૌદ્ધ મંદિર તરીકે ઓળખાય છે. તેમનું ધર્મ પુસ્તક ત્રિપિટક છે, આ પણ યાદ રાખજો. એમનું ધર્મ પુસ્તક ત્રિપિટક છે, તેમજ તેઓ કર્મ અને પુનર્જન્મમાં માને છે. ત્યારબાદ આવે છે પારસી સમુદાય. ભારતમાં પારસી સમુદાય ખૂબ નાનો છે. તેઓ 8મી સદીમાં ઈરાનથી દરિયાઈ માર્ગે ગુજરાતમાં થઈને ભારતમાં આવ્યા છે, બરાબર? પારસી સમુદાય નાનો છે અને ક્યાંથી આવ્યા છે? તો ઈરાનથી દરિયાઈ માર્ગે, બરાબર? દરિયાઈ માર્ગે, એરપ્લેનથી નહીં પણ દરિયાથી, એટલે જે વહાણ હોય છે, મોટું જહાજ હોય છે, એમાંથી આવ્યા છે, ગુજરાતમાં થઈને ભારતમાં આવ્યા છે. દૂધમાં સાકર ભળે તેમ ભારતના રાષ્ટ્રીય જીવનમાં ઉત્પ્રોત થયા છે. બધા પારસી લોકો મળી ગયા, ભારતની સંસ્કૃતિ સાથે પડી ગયા છે. ભારતમાં તેઓએ વેપારી સમુદાયની જીવનશૈલી અપનાવી છે, બરાબર? ભારતમાં એ લોકો વેપારી સમુદાયમાં આવે છે, બરાબર? જેમ સિંધી લોકો છે એવી રીતે પારસી લોકો પણ વેપારી જીવનશૈલી અપનાવે છે. અને યાદ રાખો કે ભારતમાં ખરેખર પારસી સમુદાય ઓરિજિનેટ ભારતમાં નતો થયો, એ ઈરાનથી આવ્યો છે, એટલે એ પ્યોરલી ઇન્ડિયન કહેવાય નહીં. હકીકતમાં એમનું જે વતન કહેવાય ઈરાન કહેવાય. અને તેઓ પવિત્ર અગ્નિની પૂજા કરે છે. તેમના ધર્મસ્થાનને અગિયારી કહે છે. હુમ્ત એટલે સારા વિચારો, હુક્ત એટલે સારા શબ્દો, હુવરસ્ત એટલે સારા કર્મો તેમના ધાર્મિક સૂત્રો છે. આ પણ યાદ રાખજો, હુમ્ત, હુક્ત અને હુવરસ્ત, બરાબર? એટલે સારા વિચારો, સારા શબ્દો અને સારા કર્મો આ એમના ધાર્મિક સૂત્રો છે. તેમનું ધાર્મિક પુસ્તક અવેસ્તા છે, આ પણ યાદ રાખવાનું છે. તેમનું ધાર્મિક પુસ્તક, પારસી સમુદાયનું ધાર્મિક પુસ્તક કયું? અવેસ્તા. પત્તેથી તેમનો મુખ્ય તહેવાર છે, બરાબર? હવે યહૂદી સમાજ વિશે જોઈએ તો ભારતમાં તેમની વસ્તી ઓછી છે. યહૂદીઓ હિબ્રુ વંશના છે, યાદ રાખજો. યહૂદીઓ કયા વંશના છે? હિબ્રુ વંશના. જુદા જુદા વંશ થઈ ગયા છે ભારતમાં, એટલે એમાંથી હિબ્રુ વંશના જે લોકો છે યહૂદીઓ કહેવાય છે. તેમના મુખ્ય બે જૂથ છે, જેમાં એક જૂથ કોચીનમાં અને બીજું જૂથ કોંકણમાં નિવાસ કરે છે. આ સ્થળોનું નામ છે, તેમના ધર્મસ્થાનને ટેમ્પલ માઉન્ટ કહે છે, યાદ રાખજો. એમનું જે ધર્મસ્થાન છે એમને ટેમ્પલ માઉન્ટ કહેવાય છે. તેમનું ધર્મ પુસ્તક તનખ કે તોરાહ છે, આ પણ યાદ રાખવાનું છે તમારે. એમનું ધર્મ પુસ્તક કયું છે? તનખ કે તોરાહ. તેમના ધર્મગુરુને રબ્બી કહે છે. બધામાં ધર્મગુરુ યાદ રાખ્યા તો યહૂદીમાં પણ યાદ રાખો રબ્બી. ધર્મ પુસ્તક તનખ કે તોરાહ અને ધર્મગુરુ રબ્બી. યહૂદી ધર્મનો ઉદ્ભવ જેરુસલેમમાં થયો છે. તેમની ધાર્મિક ફિલોસોફી ન્યાય, સત્ય, શાંતિ, પ્રેમ, દયા અને કરુણા છે. તેઓ જેહોવા અને યહોવાહને ભગવાન માને છે. એમના ભગવાનનું નામ યાદ રાખો, જેહોવા અને યહોવાહ.
બરાબર, એમને એ લોકો ભગવાન માને છે. બધા જ યહૂદીઓ ઉપાસના કેન્દ્રમાં સાથે પૂજા આરાધના કરે છે, એટલે સમૂહ પૂજન હોય છે. ભારતમાંથી ઘણા યહૂદીઓ ઇઝરાયલમાં સ્થળાંતરિત થયેલા છે, બરાબર. એટલે અત્યારે પ્રેઝન્ટલી ક્યાં જોવા મળશે? ઇઝરાયલમાં. આમ ભારતમાં દરેક ધાર્મિક સમુદાયમાં પણ વૈવિધ્ય છે. ભારત સરકારે મુસ્લિમ, શીખ, ખ્રિસ્તીઓ, બૌદ્ધ, પારસી, જૈન અને એમ 6 સમુદાયને લઘુમતી તરીકે જાહેર કર્યા છે. યાદ રાખજો, હિન્દુ સિવાય જે ધર્મો છે એમાંથી 6 સમુદાય લઘુમતી તરીકે આવે છે. કયા? મુસ્લિમ, શીખ, ખ્રિસ્તીઓ, બૌદ્ધ, પારસી અને જૈન. સૌથી વધારે કયા છે? તો હિન્દુઓ છે. એટલે હિન્દુને બહુમતી, ને બહુમતી સિવાયના જે પણ છે બધા લઘુમતીનો. લઘુમતીમાં સૌથી વધારે મુસ્લિમ છે, જે તમે પહેલા ચેપ્ટરમાં શીખ્યા છો. ભારતમાં બધી મળીને 17.17% લઘુમતી વસ્તી છે. આ ધાર્મિક લઘુમતીઓના કલ્યાણ માટે કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે, બરાબર. તો આ જે પણ ઓછે લઘુમતી વાળા લોકો છે, એટલે ઓછી સંખ્યાવાળા લોકો છે, એમના કલ્યાણ માટે પણ કેટલીક જોગવાઈઓ બંધારણમાં થયેલી છે, બરાબર. તો અહીં આપણે બધે બધા ધાર્મિક સમુદાયો પૂરા કર્યા. આના પછી આપણો જે ટોપિક છે એ ગ્રામીણ સમુદાયનો હશે, અને અહીંયા અંડરલાઈન કરીને હું તમને કહી દઉં કે આ બધી વાતો આમાં તમારે યાદ રાખવાની છે. એમનું ધર્મસ્થાન ટેમ્પલ માઉન્ટ, તનક કે તોરા એમનું ધર્મ પુસ્તક, એમના ધર્મગુરુને રબ્બી કહીશું, જેહોવા અને યહોવા અને ભગવાન માને છે, 6 સમુદાયને લઘુમતી તરીકે જાહેર કર્યા છે. આ ઓલ ઓવર છે, 6 સમુદાયને લઘુમતી અને 17.17% કુલ લઘુમતી વસ્તી છે, બરાબર. નેક્સ્ટ ટોપિક ની અંદર આપણે ગ્રામીણ સમુદાય વિશે ભણવાના છીએ, બરાબર. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ, આ વિડીયો જોવા માટે, અને આપ સૌનો સપોર્ટ ખૂબ જ મળી રહ્યો છે ચેનલને આગળ વધારવા માટે. છેલ્લા અમુક સમયથી ચેનલની ખૂબ જ પ્રગતિ થઈ રહી છે, એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. જય હિન્દ.